जय माता जी। हूँ छु महेश भट्ट अने आपनी हरि रिया छो। नवसर लाइव संचालित मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। आजनो पंचांग अने राशि भविष्यनी माहिती आपता पहेला परमात्मानु सुमिरन करी लईए। પ્રિયંગો કલિકા શામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ યમ રીમ બુધાય નમઃ પ્રાર્થના નમસ્કાર નમસ્કરોમિ। તો આજે છે 22મી સપ્ટેમ્બર 2021 અને વાર છે બુધવાર મહિનો ચાલી રહ્યો છે ભાદ્રપદ મહિનો ભાદરવો મહિનો અને આજે વદ પક્ષની બીજ તિથિ છે। પંચક ચાલી રહ્યું છે અને આજે બીજું શ્રાદ્ધ છે। જી હા, આજે બીજનું શ્રાદ્ધ છે। સૂર્યોદય સવારે 6:27 થશે અને આજનો સૂર્યાસ્ત સાંજે 6:35 થશે। તિથિ બીજ છે જે પૂર્ણ રાત્રિ સુધીની રહેશે। નક્ષત્ર રેવતી છે જે પણ પૂર્ણ રાત્રિ સુધીનું રહેશે। અને યોગની વાત કરીએ તો વૃદ્ધિ યોગ છે જે બપોરે 1:55 સુધીનું રહેશે અને ત્યારબાદ ધ્રુવ યોગની શરૂઆત થઈ જશે। ત્યારબાદ જો વાત કરીએ આજની રાશિની તો આજની ચંદ્ર રાશિ મીન છે અને આજની સૂર્ય રાશિ કન્યા છે। એટલે જે કે પણ બાળકો જન્મશે એનું મીન રાશિ ઉપરથી આપ નામ રાખી શકો એમ છો। ઋતુ ચાલી રહી છે વર્ષા, આયન છે દક્ષિણા અને વિક્રમ સંવત છે 2077 તો હતું આજનું પંચાંગ। હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ, છેલ્લા થોડા સમયથી તમારું અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે પણ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો। સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે જેઓ તમારી આસપાસ આવે છે એમની મદદ કરશો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે સારા આરોગ્ય સાચવવા માટે જરૂરિયાતમંદ લોકોને ખોરાક અર્પણ કરો। ત્યારબાદ વૃષભ રાશિ, જો વૃષભ રાશિની વાત કરીએ તો દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સમાચાર ખુશી લાવશે, આખા પરિવારનો ઉત્સાહ વધારશે, તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી શકે એમ છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કૂતરાને ગોળ ખવડાવો। હવે જોઈશું મિથુન રાશિ, જો મિથુન રાશિની વાત કરીએ તો તમારી સમયની મદદ કોઈના દુર્ભાગ્યનો અનુભવ કરાવવાથી બચાવશે। વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો કેમ કે તમારું પ્રિય પાત્ર સૌથી શ્રેષ્ઠ છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તુલસી માતાજીને જળ અર્પણ કરી ત્યાં એક દીવો પ્રગટાવો। ત્યારબાદ કર્ક રાશિ, ફેશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે વિષ્ણુ ભગવાનને ફૂલ અર્પણ કરી એમનું પૂજન કરો। ત્યારબાદ સિંહ રાશિ, પરિવારના કોઈક સભ્યના માંદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે એમ છે, જોકે આ સમયે તમે ધન કરતા પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાનું રહેશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારા પિત્રોનું પૂજન કરો, એમને પીપળામાં પાણી અર્પણ કરી અને તમારા જીવનના સાર્થક બનાવો। ત્યારબાદ કન્યા રાશિ, તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કેમ કે પરિસ્થિતિ જલ્દીથી સુધરશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પશુ પક્ષીઓને ચણ નાખો અને પશુ પક્ષીઓને એમના ઘર બનાવવામાં મદદ કરો। ત્યારબાદ તુલા રાશિ, પરિવારના સભ્યો સાથે મતભેદો દૂર કરી તમે તમારા ધ્યેયને આસાનીથી પ્રાપ્ત કરી શકો છો। તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તમારાથી નારાજ થઈ પણ શકે એમ છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારે ગૌશાળામાં જવ દાનમાં આપવા જોઈએ। ત્યારબાદ વૃશ્ચિક રાશિ, જો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પારિવારિક જવાબદારી તરફ તમારું બેચેન પણ તમને ખફા કરી શકે છે। તમારા દિલને અપીલ કરે એવી કોઈક વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ બને એમ છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે કોઈપણ પ્રકારની દગાબાજીથી બચજો, તમે દગો દેતા પણ નહીં અને તમે દગામાં ફસાઈ ન જાઓ તેની પણ કાળજી રાખજો। ત્યારબાદ ધનરાશિ, ધનુરાશિ, તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો, એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં તમારી મુલાકાત લઈ શકે એમ છે। આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમે પારિજાતના ફૂલ પરમાત્માને અર્પણ કરી એમનું પૂજન કરો, તમારા ઇષ્ટદેવને પારિજાતના ફૂલ અર્પણ કરો। ત્યારબાદ મકર રાશિ, પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માંગો પણ વધુ હશે, તમે એક જગ્યાએ ઉભા હશો અને પ્રેમ તમને બીજે જ વિશ્વમાં ખેંચી જાય એવી સંભાવના આજે વર્તાઈ રહી છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે પીપળાને પાણી અર્પણ કરી ત્યાં માટીના કોડિયામાં એક દીવો પ્રગટાવો। ત્યારબાદ કુંભ રાશિ, દૂરના કોઈક સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશની ક્ષણો લાવશે, પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવ કરવાની તથા શેર કરવાની લાગણીઓ બતાવશે।
આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારે ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવવી જરૂરી છે. ત્યારબાદ મીન રાશિ, પ્રેમના આનંદની અનુભૂતિ શક્ય છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે એક નવીન તક મળે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે ભિક્ષુકોને ભોજન કરાવી તમારા પિતૃની તૃપ્તિ પ્રાપ્ત કરો. તો આ તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું, ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપસોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.